નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ છ છે આકાશ પતતી મિત્રો અહીંયા આકાશ એટલે આકાશ અને પતતી એટલે પડે છે આકાશ પડે છે તેના પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પાઠની સમજૂતી સાથે આપણે આજે આ વિડીયોમાં

ત્યાં તત્ર એટલે ત્યાં સસ એટલે સસલું અને નિવસ્તી એટલે રહે છે ત્યાં એક સસલું રહે છે ત્રીજું વાક્ય છે સસકહ સયનમ કરોતી સસકહ એટલે સસલું સયનમ એટલે શું અથવા સૂતું અને કરોતી એટલે હોય છે સસલું સૂતું હોય છે બરાબર સસલું સૂતું હોય છે તો અહીંયા આપણે ત્રણેય વાક્યનું ગુજરાતી કરીએ તો આવી રીતે થાય કે એક વન હતું ત્યાં સસલું રહેતું હતું સસલું રહે છે સસલું સૂતું હોય છે બીજું પર્ણ પત પર્ણ એટલે પાન વૃક્ષ પરથી જે પાંદડું હોય છે એ પાંદડું પડે છે પત એટલે પડવું પાંદડું પડે છે સશક ભીતઃ ભવતય અને સસલું ડરી જાય છે ભીત એટલે ડરવું ભીતઃ એટલે ડરવું અને ભવત એટલે થાય છે બરાબર એટલે અહીંયા મતલબ થાય છે સસલું ડરી જાય છે એટલે કે વૃક્ષ પરથી પાંદડું પડે છે ત્યારે છે 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 ડરી જાય ત્રીજું અને સસકહ ધાવતી એટલે દોડવું સસલું દોડે છે શૃંગાલા આ ગતી અને ત્યાં શૃંગાલા એટલે શિયાળ અને શિયાળ આવી જાય છે આ એટલે આવે છે બરાબર એનો મતલબ થાય છે સસ વધતી સસ એટલે સસલું અને વધતી એટલે બોલવું બરાબર તો અહીંયા મિત્રો સસલું બોલે છે શ્રૃંગાલ ધાવતું એટલે દોડો આકાશ પત એટલે આકાશ પડે છે શિયાળભાઈ દોડો આકાશ પડે છે સસકહ ધાવતી અને સસલું દોડે છે શ્રૃંગાલા અનુધાવતી અને શિયાળ છે એની તેની પાછળ દોડે છે વાનરા ગચ્છતી અને એવામાં શું આવે છે વાનર એટલે વાંદરો વાંદરો આવે છે સસક વધતી સસલું બોલે છે વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતી વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે અને વાંદરા ભાઈ પણ સસલું અને શિયાળની પાછળ પાછળ દોડવા લાગે છે પિતા સસક ધાવતી અને એટલે કે ડરેલું સસલું દોડે છે સશક ધાવતી બરાબર સસલું દોડે છે ડરેલું જે સસલું હોય છે શૃંગાલા અનુધાવતી શિયાળ પાછળ દોડે છે વાંદર વાંદરો પણ તેની પાછળ દોડે છે સિંહ આગતી અને તેવામાં શું આવે છે સિંહ આવે છે સિંહ વધતી સિંહ બોલે છે કિમર્થ ધાવતી કેમ દોડો છો અને એવામાં સસકા વધતી સસલું બોલે છે શ્રી ભાત્રહ ભાવતું આકાશ પતતી સિંહ સિંહ ભાઈ દોડો આકાશ પડે છે સિંહ વધતી સિંહ બોલે છે આકાશ પતતી વા આકાશ પડે છે શું કુત્ર પતતી ક્યાં પડે છે અને એવામાં કહે છે આ સિંહ બોલે છે કે ભાઈ ક્યાં આગળ પડે છે આકાશ ચાલ મને બતાવો સસક અગ્છતી ને સસલું જાય છે સિંહ આપી સહગતી ગચ્છતી એટલે મિત્રો પાછળ જવું બરાબર જાય છે અને અનુગ્છતી એટલે પાછળ જાય છે બરાબર ખાસ આના બંનેમાં ફરક છે ગચ્છતી એટલે જાય છે અને અનુગછતી એટલે એની પાછળ જવું સિંહ છે એ પાછળ જાય છે સસલાની પાછળ પાછળ જાય છે સસ વૃક્ષ સમીપમ આ અને જે સસલું હોય છે વૃક્ષ હોય છે એની સમીપ એટલે એક જ એકદમ નજીક છે એ આવી જાય છે કિમત ન વધતી સસલું કઈ પણ બોલતું નથી સિંહ હસતી અને સિંહ હસે છે સસક પલાયનમ કરોતી પલાયન એટલે ભાગી જવું અને સસલું ત્યાંથી શરમય ભાગી જાય છે તો આ મિત્રો આપણો પાઠ હતો એનો આપણે સંસ્કૃતમાં ભાષાંતર જોયું શબ્દના શબ્દાર્થો જોયા હવે આ પાઠનું મિત્રો જે સ્વાધ્યાય આપેલું છે એની પણ વાત કરી લઈએ અહીંયા ટિપ્પણી પણ આપેલી છે બરાબર વિશેષ છે કિમ અપી એટલે કિમ અને અપી થાય સ્વાધ્યાયની વાત કરીએ તો અહીંયા મિત્રો તમને મોટેથી ઉચ્ચાર આપવાના વાત કરી છે કે શબ્દો છે એને મોટેથી ઉચ્ચાર કરો જેમ કે સશક ભીત વાનર ભ્રાતઃ આગચ્છતી અનુગ્છતી ને વૃક્ષ સમીપમ એના પછીની વાત કરીશું જોડકા જોડવાના છે જોડકાની અંદર વાત કરીએ તો પેલું છે મિત્રો સાનું છે સસલાનું ચિત્ર છે એને શું કહેવાય તો સસલાને સસક કહેવાય બીજું વાંદરાનું ચિત્ર છે એને વાનર કહેવાય ત્રીજું સિંહનું ચિત્ર છે એને સિંહ કહેવાય ચોથું છે એ ચિત્ર શિયાળનું છે એને શૃંગાલહ કહેવાય અને પાંચમું ચિત્ર છે એ વૃક્ષનું છે તો એને વૃક્ષ કહેવાય છે હવે વાત કરીશું આગળ જોડકા જોડવાની અહીંયા મિત્રો જોડકા છે એની વાત કરીએ તો થોડાક ચિત્રમાં અડાવળો થયેલા છે બરાબર જે ચિત્ર મૂકવામાં પહેલું ચિત્ર છે તમે જોશો તો સાનું છે તો પહેલું ચિત્ર છે એની અંદર તમને બતાવે છે કે શૃંગાલ વધતી જે બરાબર શિયાળ બોલે છે એવું કહે છે બરાબર પછી બીજું ચિત્ર છે એમાં વાનરાનું ધાવતી બરાબર અહીંયા ત્રીજું ચિત્રમાં જે મિત્ર છે એમાં પર્ણપતતી એવું આવે છે બરાબર ચોથું ચિત્ર છે એ મિત્રો થોડુંક ચિત્ર અલગ આપેલું છે બરાબર પણ અહીંયા ખરી તે સશક શયનમ કરોતી એવું આપવું પડે એમને સિંહ સૂતું જે સસલું સૂતું હોય એવું ચિત્ર આપવું પડે અહીંયા થોડીક ભૂલ ભરેલી લાગે છે વધ સિંહ વધતી બરાબર શિયાળ બોલે છે સિંહ બોલે છે અને અહીંયા આવશે આગળ છે બરાબર એની અંદર શૃંગાલ વધતી એવું આવે છે બરાબર સી આગળ છે તે તો અહીંયા ખાસ કરીને સોરી અહીંયા જે ચિત્ર છે એમાં શિયાળ સિંહ હોય છે અને અહીંયા સી આવતું હોય એવું ચિત્ર એક મૂકવું પડે પણ આ બે ચિત્રમાં થોડી ભૂલ ભરેલી લાગે છે તો આવી રીતે તમારે જોડકા જોડવાના હોય છે તો મિત્રો આ વાત કરીએ આપણે તમારા પાર્ટ નંબર બેના સ્વાદેય સોલ્યુશન અને પાર્ટની નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ નંબર ત્રણ છે એનો પણ સોલ્યુશન કરીશું પાઠને ભણાવીશું ચાલો મિત્રો આશા છે કે તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા